કોંગ્રેસમાં કેન્દ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાવાની છે જો કે તે પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે તો વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે આઝાદે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનામાં રાજીનામું મોકલ્યું છે તો આ પહેલા પણ તેમણે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના તમામ મહત્વના પદ પરથી રાજીનામું આપ્યું હતું સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં આઝાદના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડે આથી તેમને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ આઝાદે પદ મળ્યાના થોડા જ કલાકોમાં રાજીનામું આપી દીધું હતું મહત્વનું છે કે અનેક મુદ્દાઓ ઉપર આઝાદ અને કોંગ્રેસમાં મતભેદ પણ જોવા મળ્યા હતા તેઓ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને આઝાદ કોંગ્રેસના नाराज नेताओं ने G23 ग्रुप में शामिल था तो आ G23 ग्रुप कांग्रेस में सतत केटलाक बदलाव मांग कर रह्युं हतुं तो आ पहला पण कांग्रेसना वरिष्ठ नेता कपिल सिब्बल पण पार्टीमांथी राजीनामुं आपी चूक्या छे। गुलाम नबी आजादे राजीनामा में लख्यू कि खूब अफसोस और लागणी साथ कांग्रेस साथ संबंध ने तोड़वा निर्णय कर्यो छे। आजादे यह कहू कि भारत जोड़ो ने बदले कांग्रेस जोड़ो यात्रा काढवानी जरूर है तो राहुल गांधी पर प्रहार करता कहू कि राहुल गांधी की पार्टी में एंट्री थी और 2013 में ज्यारे तेओ पार्टी उपाध्यक्ष बन्या त्यारथी ज पार्टी सलाहकार तंत्र ने संपूर्ण रीते बर्बाद कर दीधुं है तो राहुल गांधी की एंट्री पछी वरिष्ठ और अनुभवी नेताओं ने साइडलाइन कर देवामां आव्या होवानो पण आक्षेप है અને બિન અનુભવી લોકો તેમનું નવું ગ્રુપ બનાવીને પાર્ટી ચલાવી રહ્યા હોવાનો પણ દાવો કર્યો। જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં 3 આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે ત્યારે આતંકીઓની ઘૂસણખોરીનો આ વિડીયો સામે આવ્યો છે તો વિડીયોમાં આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ઉરી સેક્ટરના કમલકોટ વિસ્તારમાં मदियान नानत चौकी पास आतंकीओए घूसणखोरी करी हती जो कि सेनाए त्रणेय आतंकवादीओने ठार कर्या छे। आ साथे ज तेमनी पासेथी 2 AK-47 अने 1 M16 राइफल पण जप्त करी छे। महत्वनुं छे के रविवारथी अत्यार सुधी LOC पर 4 वखत घूसणखोरीनो प्रयास थयो छे जो कि सेनानी सतर्कताना कारणे आतंकीओना प्रयास निष्फळ रह्या छे। तो नौशेरा सेक्टरमांथी एक आतंकीने झड़पी लेवामां आव्यो हतो जेनी पूछपरछ दरमियान अनेक मोटा खुलासाओ पण थया छे। શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓપરેશન લોટસનો ભાજપ પર આક્ષેપ કર્યો છે ત્યારે શિવસેનાએ સામનામાં ઓપરેશન લોટસની સરખામણીમાં વૈશ્વિક આતંકી સંગઠન અલકાયદા સાથે કરી છે સાથે જ કહ્યું કે ભાજપે ભગવાન વિષ્ણુના પ્રિય ફૂલ કમળને બદનામ કરીને દહેશત ફેલાવનારું બનાવી દીધું છે તો સરકારમાં જીતીને આવવાને બદલે વિરોધ પક્ષની સરકારને તોડવામાં આવી રહી છે જેનાથી કમળ બદનામ થઈ રહ્યું છે ત્યારે શિવસેનાએ કહ્યું છે કે ઈડી સીબીઆઈનો ઉપયોગ કરીને કેજરીવાલની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો ઝારખંડની રાજનીતિ આજે મહત્વનો દિવસ સાબિત થઈ શકે છે ત્યારે કારણ કે રાજ્યના મુખ્યપ્રધાન પદે હેમંત સોરેનને રાજકીય ભવિષ્ય પર આજે નિર્ણય આવશે તો બંધ કવરમાં હેમંત સોરેનનું સભ્યપદ રદ કરવાની ચૂંટણી પંચે પણ ભલામણ કરતો રિપોર્ટ રાજ્યપાલને સોંપાયો છે જે બાદ હેમંત સરકાર માટે ખતરો વધ્યો છે તો ચૂંટણી પંચની ભલામણ પર અંતિમ નિર્ણય રાજ્યપાલે લેવાનો છે ત્યારે પોતાના જ માટે માઇનિંગ લીઝ વધારીને ચૂંટણીના નિયમોના ભંગ કરવા બદલ તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની પણ માંગ કરવામાં આવી હતી। આ માંગના સંદર્ભમાં ચૂંટણી પંચે પોતાની ભલામણ રાજ્યપાલને મોકલી દીધી છે। सरकार द्वारा खाद्य तेलोना भाव में अंकुश में राखवा माटे अनेक पगला भराया होवा छतां पण सिंगदाणानी अछतना निर्देशों वच्चे सिंगतेलना भाव में आग झरती तेजी जोवा मळी छे। अमदावाद में सिंगतेलना डब्बानो भाव में ₹30 वधारा साथे इतिहास में प्रथम वखत तेलना डब्बानो भाव 3000 नी सपाटीए पहोंच्यो छे। तो कोरोना लॉकडाउन समये सिंगतेलनो डब्बो 2500 नी आसपास हतो तो विविध परिबळोने आधीन 2-3 मास अगाऊ सिंगतेल अने कपासिया तेलना भाव समांतर थई गया हता जो कि हवे मोटो तफावत जोवा मळ्यो छे। तो राजकोटमां सिंगतेलना भावे अत्यार सुधीना तमाम रेकॉर्ड तोड्या छे त्यारे 2 दिवसमां सिंगतेलना भावमां ₹70नो भाव વધારો થયો છે ત્યારે 15 દિવસમાં સિંગતેલના ભાવમાં ₹180નો વધારો થયો છે તો આમ સિંગતેલના ડબ્બાનો ભાવ રાજકોટમાં પણ ₹3000 થયો છે ત્યારે સટ્ટાખોરીના કારણે સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા હોવાનું પણ મનાય છે। राज्यना मुख्यप्रधान भूपेन्द्र पटेल सूरतनी मुलाकाते छे ने तेओए सूरतमां ग्लोबल टेक्सटाइल मार्केट खाते वाइब्रंट फेब्रिक्स एक्सपो 2022 में हाजरी आपी તેઓની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડની ઘટના સામે આવી છે ત્યારે સરકારે આ મુદ્દે તપાસ કરવાના પણ આદેશ આપ્યા છે, જેથી હવે બે અધિકારીઓ કૌભાંડની તપાસ કરશે. ત્યારે 30 તારીખે અધિકારીઓએ રાજકોટ પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ 2 દિવસ સુધી રોકાઈને તેઓ તપાસ કરશે. મહત્વનું છે કે ભરતી કૌભાંડ, માટી કૌભાંડ, ભલામણ કૌભાંડ સહિતના મુદ્દે પણ તપાસ થશે. ભારતીય ખેડૂત આંદોલનનો આજે બીજો દિવસ છે ત્યારે ગાંધીનગરમાં પણ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ખેડૂતો પહોંચ્યા હતા ત્યારે ખેડૂતોએ અહીં સરદાર પટેલની પ્રતિમા પાસે બેસીને રામધૂન બોલાવી હતી. તો ખેડૂતોને આંદોલનને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત સચિવાલયની આસપાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. તો આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ સક્રિય થયું છે ત્યારે ભરૂચમાં પણ મતદાર યાદીમાં નામ નોંધણી તથા ચૂંટણી કાર્ડ લીક કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેનો અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીના ઉદ્યોગકારો, કંપનીના પ્રતિનિધિઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો. ત્યારે મોબાઈલ એપ્લિકેશન વોટર હેલ્પલાઇન દ્વારા આ ચૂંટણી કાર્ડની સાથે આધાર કાર્ડ કઈ રીતે લિંક કરવાનું છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં કોંગ્રેસે બોલો સરકાર 2022 કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પરેશ ધાનાણી, અમરીશ ડેર, વીરજી ઠુમ્મર તથા પ્રતાપ દુધાત, પૂજા વંશ સહિતના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કોંગ્રેસ આગેવાનોએ કાર્યકર્તાઓ પાસેથી મેનિફેસ્ટો માટેના સૂચનો પણ લીધા હતા અને મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા કાર્યકરોમાં જોમ અને જુસ્સો પણ વધારવાનું કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે. તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 15 કરતા વધુ કોંગી કાર્યકરોની હરણી પોલીસે અટકાયત કરી છે. તો મોંઘવારીથી મુક્તિ મળે અને સત્તામાં બેઠેલી સરકારને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરવાનું હતું આયોજન. ત્યારે પ્રમુખ ઋત્વિજ જોશી અને કાર્યકરો પ્રાર્થના માટે શહેરના નવનાથ મહાદેવના ધાર્મિક પ્રવાસે નીકળતા હરણી પોલીસે અટકાયત કરી છે. તો મોટનાથ મહાદેવથી અટકાયત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસનો આક્ષેપ શું દર્શન કરવો એક ગુનો છે તેવો છે. ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું, જેમાં રાજસ્થાનના કોંગ્રેસ મંત્રી ગોવિંદરામ મેઘવાલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, ધારાસભ્ય સંજય સોલંકી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગોવિંદરામ મેઘવાલે કાર્યક્રમને સંબોધન કરતા ભાજપ પર શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર મોંઘવારી કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી છે તો અગ્નિવીર જેવી યોજનાથી બેકારીમાં વધારો થશે. તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો દાવો કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીને ખાસ મહત્વ ના આપવું જોઈએ. તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર JM ઝાલાની બદલી થતા ખેડૂતોને આઘાત લાગ્યો છે. તો કર્મનિષ્ઠ અને લોકોના વીજ બાબતે લોકોના પ્રશ્નોને કાયમ માટે વાચા આપનાર તેમજ સતત ફિલ્ડમાં રહેતા એવા જુનિયર ઇજનેરીને બદલી અને અન્ય જગ્યાએ થતા તેમને તાત્કાલિક ઇકબાલગઢમાં ફરજ પર લાવવાની માંગ સાથે અમીરગઢ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ અને દરેક ગામના લોકો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં હોબાળો સામે આવ્યો છે. ત્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી ચાલુ સંકલન બેઠકમાં જમીન પર નીચે બેસી જતા હોબાળો થયો હતો. મહત્વનું છે કે ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ BU પરમિશન વગર ધમધમતી બિલ્ડિંગ અંગે અનેક વખત રજૂઆત કરી હતી, જોકે તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરાતા તેઓ સંકલન બેઠકમાં અન્ન જળનો ત્યાગ કરીને ધરણા પર બેઠા હતા. તેમણે આક્ષેપ કર્યા કે અનેક વખત રજૂઆત થઈ તેમ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. ત્યારે ધરણા પર બેઠેલા ધારાસભ્યને પોલીસે ટીગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેથી નૌશાદભાઈ સોલંકીએ ધારાસભ્યોની ગરિમા છીનવાઈ હોવાનો આક્ષેપ કર્યો અને પોલીસ સ્ટેશનમાં પણ ધરણા કર્યા હતા. વડોદરામાં MSUના સિન્ડિકેટ મેમ્બર હસમુખ વાઘેલાના મહિલા સાથે બોલાચાલી કરતા વિડીયો વાયરલ થયો હતો. ત્યારે હસમુખ વાઘેલાએ કાર પાર્કિંગ કરતા મહિલા રોષ ભરાઈ હતી. ત્યારે ઓપી રોડ ખાતે સિન્ડિકેટ સભ્યએ અયોગ્ય રીતે કાર પાર્ક કરી હોવાથી અન્ય કાર ચાલકોની કાર ફસાઈ હોવાનો આરોપ છે. ત્યારે હસમુખ વાઘેલાની ગાડીના કારણે લાંબા સમય સુધી મહિલા અટવાઈ ગઈ હતી. ત્યારે રોષે ભરાયેલા મહિલાએ સિન્ડિકેટ સભ્યની કારની ચાવીઓ કાઢી લીધી હતી. સાથે મહિલાએ હસમુખ વાઘેલાને દંડ ભર્યા બાદ કારની ચાવી આપવાની પણ રજૂ કરી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દરિયા કિનારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી માત્રામાં ઓઇલ જેવા ચીકણા પદાર્થની ચાદર પથરાઈ છે. દર વર્ષે ચોમાસા બાદ દરિયામાં રહેલો પ્લાસ્ટિકનો કચરો બહાર આવ્યા બાદ હવે ઓઇલ જેવો પદાર્થ કિનારે આવતા દરિયાઈ જીવસૃષ્ટિ પર ખતરો મંડાઈ રહ્યો છે. તો નારગોલ ગ્રામ પંચાયત દ્વારા જેસીબીથી ઓઇલની ચાદર હટાવવાની ઝુંબેશ પણ શરૂ કરાઈ છે. તો વલસાડના ઉમરગામમાં જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી હતી. જીએસટીવીના અહેવાલ બાદ સરીગામ જીપીસીબીના ટીમ દ્વારા ઉમરગામના દરિયા કિનારે ઓઇલ જેવા પદાર્થના સેમ્પલો લઈને તપાસ આગળ વધારી છે. તો દરિયા કિનારે ઓઇલ જેવા તારબોળના પદાર્થની ચાદર ફેલાઈ હતી, જેનો જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો. તો દર વર્ષે ચોમાસા બાદ આ પ્રકારની સમસ્યા સર્જાય છે. નોંધનીય છે કે હાલમાં દરિયાઈ જીવસૃષ્ટિ સામે પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય, આરોગ્ય માટે જોખમી સાબિત થયેલી સ્મોક બિસ્કિટ બંધ કરવામાં આવી છે. રાજકોટના મેળામાં વેચાણ સામે આવતા મનપાના અધિકારીઓ દ્વારા વેચાણ બંધ કરવાના સૂચનો આપવામાં આવ્યા છે. ત્યારે આ સ્મોક બિસ્કિટ મુખ, ગળા, સ્વરપેટી અને હોજરીને નુકસાન પહોંચાડતી હોવાથી તેનું વેચાણ બંધ કરાયું છે. તો મંદીના કારણે મોરબીમાં 10 ઓગસ્ટથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝે 1 મહિનો સ્વૈચ્છિક શટડાઉન કર્યું છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ થયું છે. જેની સીધી અસર મોરબીના પ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગ પર પણ પડી છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશન બંધ થતાં ઘડિયાળનું ડિસ્પેચિંગ સદંતર બંધ થયું છે. મહત્વનું છે કે ઘડિયાળ ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો માહોલ છે. તો હાલ તહેવારોના કારણે માંડ ગાડી પાટે પર આવી હતી, ત્યારે ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી તૈયાર માલ બહાર મોકલવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. તો જામનગર હાપા માર્કેટયાર્ડમાં જીરુના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો. ત્યારે હાપા માર્કેટયાર્ડમાં ઓપન હરાજીમાં જીરુના પ્રતિ મણનો 4730 રૂપિયા ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રમાં જીરુના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ બાદ અમદાવાદ મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જો કે હજુ પણ રસ્તા પર રખડતા ઢોર યથાવત જોવા મળી રહ્યા છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો યથાવત છે. ત્યારે કડાણા ડેમમાં 43,670 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ત્યારે ડેમનું આ રૂલ લેવલ 416.11 ફૂટ પર પહોંચ્યું છે. ત્યારે આ રૂલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ડેમના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલીને 50,000 ક્યુસેક પાણી છોડાયું છે. આ સાથે જ પાવર હાઉસ મારફતે 15,900 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. તો કેનાલ મારફતે પણ 1,050 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. ત્યારે ડેમના 3 પાવર હાઉસ કાર્યરત રાખીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. અરવલ્લીના ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં બોર કુવા છલકાયા છે. ત્યારે જમીનમાંથી પાણી ઉપર આવવા લાગ્યું છે. ત્યારે સુનસર ગામના ખેતરમાંથી બોરમાં પાણી ઉપર આવ્યું હતું. તો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વિક્રમી વરસાદને લઈને પાણી ઉપર ફૂટ્યા છે. ત્યારે ભિલોડા તાલુકામાં કુલ 109% વરસાદ થયો છે. સાબરકાંઠામાં ઘોરવાડ કોઝવે પર હાથમતી અને ગોવા નદીના પાણી ફરી વળ્યાની ઘટના સામે આવી છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. તો નદીના પાણી કોઝવે પર ફરી વળતા ઘોરવાડા, નાની ડેમોઈ, તિતપુર સહિતના ગામથી હિંમતનગરની અવરજવર બંધ થઈ છે. તો કોઝવે પર મોટા ખાડાઓ પણ જોવા મળ્યા હતા. ત્યારે સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હાલ અવરજવર બંધ કરાઈ છે. બહુચરાજીમાં સતત વરસાદના કારણે રાતેજ નજીક આવેલા અંડરપાસ પાસે પાણી ભરાઈ ગયા છે. તો વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે બેચરાજીના આસજોલથી ડાબસેર જોડતા રોડ પર અંડરપાસ આવેલો છે, જ્યાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાઈ રહેતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.